રોજ રીંછડિયા મહાદેવ મંદિર ખાતે પ્રતાપ સેના દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. આજ રોજ જગવિખ્યાત યાત્રાધામ અંબાજીથી 4 કિલોમીટરની દૂરી પર આવેલ રીંછડિયા મહાદેવ મંદિર ખાતે પ્રતાપ સેનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રતાપ સેનાના પ્રેરણા પૂજ્ય શ્રી ભગતસિંહજીની દ્વિતીય પુણ્યતિથિના અનુક્રમે શ્રદ્ધાંજલિ અર્પિત કરી સાથે 51 વૃક્ષ પણ રોપવામાં આવ્યા હતા. આની સાથે જ પ્રતાપ સેનાના બધા કાર્યકર્તાઓએ અંગત મીટિંગ પણ કરી હતી અને હિન્દુ ધર્મ પ્રત્યે ગોરક્ષા, બેટી બચાવ વગેરે જેવા કોઈ પણ હિન્દુ ધર્મ પ્રત્યેના કાર્ય માટે આ પ્રતાપ સેના છેલ્લા 4 વર્ષથી અડીખમ ઉભી છે અને આગળ પણ હિન્દુ કાર્યો માટે આ પ્રતાપ સેના ખડે પગે ઉભી છે. તેઓ પ્રતાપ સેનાના રાજસ્થાન અને ગુજરાતના પ્રભારી શ્રી મહેન્દ્રસિંહજી પવારે જણાવ્યું હતું. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી. આજે પ્રતાપ સેના તરફથી અંબાજી ગામમાં રીછડિયા માધ્યમમાં એક નાનકડો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે જે પ્રતાપ સેનાના સંસ્થાપક હતા ભગવંતસિંહજી, તેમની આજે પુણ્યસ્થિતિ છે. તેમની યાદમાં અમે 51 વૃક્ષોની વાવણી કરી છે અને અમારી સંસ્થા છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે રાજસ્થાન ગુજરાતમાં. અને અમારા પ્રભારી શ્રી આજે અંબાજી પધાર્યા છે, એમનું એવું કહેવું છે કે આખા ભારત દેશના અંદર પ્રતાપ સેના કાર્યરત થાય તેવી અમારી ઈચ્છા છે. અને ભગત સેના એક હિન્દુ સનાતન ધર્મની રક્ષા માટેની આ સેના છે, જે ગૌ સેવા અને લવ જિહાદના અમુક કિસ્સાઓ જો થાય છે ધર્મ પરિવર્તનના, તેના માટે પ્રતાપ સેના કાર્યરત હંમેશા માટે તૈયાર રહે છે. જય ભાઈ.